જિલ્લામાં ધાનેરામાં આવેલા બાલાજી મંડપ ડેકોરેશનમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધાનેરા નેદામાં ત્રણ રસ્તા પર આવેલા બાલાજી મંડપ ડેકોરેશનમાં કોઈ યુવકની લાશ પડી છે તેવી લોકોને દેખાતા લોકોના ટોળે ટોળા હતા અને લોકો દ્વારા ધાનેરા પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. ત્યાં જઈને જોયું તો યુવકના ગળામાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હોવાનું માલુમ પડ્યું. પોલીસ દ્વારા તપાસ કરતા યુવકનું નામ પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ, ઉંમર વર્ષ 25, ધાનેરાવાળા હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા મૃતકના પરિવારને બોલાવી પંચનામું કર્યું અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી અને મૃતકના પરિવાર દ્વારા ધાનેરા પોલીસ મથકમાં જઈ ગુનો દાખલ કરી ધાનેરા પોલીસે આઈપીસી 302-114 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી અને શંકાસ્પદ લોકોના નામ પણ આપવામાં આવ્યા. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોલીસ સામે રોષ દાખવ્યો. મીડિયા સામે જણાવ્યું કે પોલીસે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી. અમારો સમાજ સવારથી જ ઘરે અને હોસ્પિટલમાં રજડી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમે લોકો લાશને નહીં સ્વીકારીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ધાનેરામાં હત્યાના બનાવ બનતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો. મૃતક પરિવાર પણ નાની ઉંમરે પરિવારનો સભ્ય ગુમાવતા દુઃખમાં ડૂબી ગયા છે. ત્યારે અત્યારે પોલીસ હત્યાનો ગુનો કરી તપાસ શરૂ કરી છે. ત્યારે આ યુવકની કોણે અને કેમ હત્યા કરી તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. અમારા ખેડૂત પરિવારના ગરીબ દીકરાની હાઈવેની બાજુમાં આવેલા બાલાજી મંડપમાં અજાણ્યા ઈસમો દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવેલ છે. આજે એમનો પરિવાર સવારથી અહીંયા રજળપાટ કરી રહ્યો છે. એનું પીએમ પણ થઈ ગયું છે, પરંતુ હત્યારાઓને હજી સુધી અમારી ધાનેરા પોલીસ ઝડપી શકી નથી. અમે પરિવારનું માનવું છે કે જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારીશું નહીં. તો મારી પોલીસ તંત્રને રિક્વેસ્ટ અને નમ્ર ભરી વિનંતી છે કે તાત્કાલિક અને તુરંત આ હત્યારાઓને ઝડપી અને જેલના હવાલે કરે અને આ રઝળતા અને અમારા ગરીબ પરિવાર ખેડૂતના આ દીકરાની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તો આ રઝળતા પરિવારને આમાંથી બચાવી મારી વિનંતી છે. તો તુરંત ઝડપી કાર્યવાહી કરી અને હત્યારાઓને ઝડપે એવી અમારી વિનંતી છે અને સમગ્ર પટેલ સમાજની પણ વિનંતી છે. અને જો આ તુરંત ઝડપવામાં નહીં આવે તો કદાચ એમનો પરિવાર આ લાશ લેવાનો ઇનકાર કરશે તો કદાચ આવનારા સમયમાં અણધાર્યું આંદોલન અને અઘટિત ઘટનાઓ બનશે. તો તે પોલીસ તંત્ર સજાગ બની અને યોગ્ય કાર્યવાહી કરે મારી વિનંતી છે. કાળુભી તરક, ધાનેરા. અમારા ધાનેરાના યુવાન પ્રવીણભાઈ શંકરભાઈ ચૌધરી, એનું રાત્રે અંદાજિત ક્યારે મૂળ મૃત્યુ થયું અમને ખબર નથી, પણ હારમાં જે ગામ લોકો હોય ત્યાં જાણ કરી એટલે ગામવાળા ત્યાં ગયા એટલે પહેલાં તો અમને કંઈ ઓળખાણ ન પડી કે કોણ છે. પછી ખબર પડી કે ભાઈ અમારા ધાનેરાનો ચૌધરી યુવાન છે એટલે અમે ત્યાં બધા ગામવાળા ગયા, ખબર પડી એટલે ત્યાં અમારા ગામનો જ પ્રવીણભાઈ શંકરભાઈ ચૌધરી હતો. એનું શંકાસ્પદ હાલતમાં મોત થયેલું હતું. ગળાના ભાગમાં એના ઘા વાગેલા છે. અમે સવારમાં લગભગ અહીંયા 10 વાગ્યાના આવીને બેઠા છીએ, પીએમ કર્યું છે, પણ હજી સુધી કોઈ પોલીસ તરફથી અમને રિસ્પોન્સ કા સાથ સહકાર મળ્યો નથી. કોઈ હજી એ ફરક્યો નથી. અમારા ઘરે અમારો સમાજ બહુ મોટો છે. અમારા ઘરે લેડીઝો બેઠી છે, બરાબર અમારો સમાજ અહીંયા બેઠો છે, અમારો સમાજ ઘરે બેઠો છે, કકળાટ કરે છે. યુવાન દીકરો ગુમાવ્યો છે એના પરિવારે, સમાજે, બરાબર. અને અત્યારે જે કામ કર્યું છે એ ખૂબ નિર્દયીય કામ કર્યું છે. અને પોલીસ જો એને તરત જ અમે 2 કલાકમાં જો એ લોકો ને પકડે અને એમને કંઈ મેસેજ ના આપ્યા, બરાબર ને, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને અહીંથી અમે લાશ હટાવશું નહીં. જગમાલભાઈ પટેલ, ધાનેરા. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.